उदाहरण नंबर 7, पेज नंबर 77। उदाहरण नंबर 7 में पहला रकम वाचे, अमरेली अंकुश लिमिटेड रुपया 100 एक एवा रुपया 100 एक डिबेंचर एवा कंपनी ए 100 अंडरलाइन करजो 9% 5000 डिबेंचर 9 मा राउंड करो। तो जयरे रकम वाचिए शेर मूड़ी डिबेंचर वस्तु ए विषय आम तो ऑलमोस्ट बढ़ा चेप्टर्स में एक थी वे ऐसा वह रही है 9% में राउंड करव रकम वाँचती वक्त पेन्सिल साथ ज राखी राउंड एट्ला माटे कि आ 9% नो फक्त ने फक्त लखवा माटे उपयोग था से गणतरी में 9% नो क्या उपयोग आवशे नहीं। 5000 डिबेंचर 5000 में अंडरलाइन करो डिबेंचर ना 10% ना वटाव थी 1/4/2017 ना रोज बाहर पड़ा डिबेंचर पर नाणा नीचे मुजब भरवाना हता। तो डिबेंचर 5000 बार पड़ा 10% वटाव थी 100 रुपया नो एक आ रकम। हवे 100 रुपया केवी रीते मंगावे छे अरजी साथे 25 मंजूरी वक्त 25 અને બાકીની રકમ છેલ્લા હપ્તા વખતે એટલે બાકીની કેટલી થશે પેલી તો આ વસ્તુ આપણે શીખવાની થઈ કે આમાં બાકીની એટલે કેટલા ગણવાના 100માંથી આ 25 બે 50 બાદ કરીએ અરજી મંજૂરીના એટલે કે બાકીના 50 તો કે નહીં એટલા નહીં પણ કેવી રીતે કેલ્ક્યુલેશન આમાં કરવાનું છે સૌથી પહેલાં 100 રૂપિયાને ધ્યાનમાં રાખો કે 100 રૂપિયાનો એક ડિબેન્ચર હતો આ કંપનીએ ડિબેન્ચર દીઠ કેટલા રૂપિયા વટાવ આપવામાં આવેલો છે કે 10% એટલે 100 રૂપિયાનો ડિબેન્ચર કંપની 90 રૂપિયામાં આપવા માંગે છે 100 રૂપિયાનો ડિબેન્ચર 90 રૂપિયામાં એટલે જો આવી રીતે રકમ થશે તો સૌથી પહેલી બેઝ રકમ 100 વટાવ 10 અરજી 25 મંજૂરી 25 અને હપ્તા વખતે બાકીની રકમ એટલે 100માંથી આ ત્રણેય માઇનસ કરીએ 10, 25 અને 25 વટાવ શું વસ્તુ છે કે ડિબેન્ચર હોલ્ડરોએ 100 રૂપિયા પૂરેપૂરા આપવાના નથી કંપનીને એની બદલે કંપનીએ આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈએ અને 100 રૂપિયાની ત્યાં બેઝ કિંમત હોય અને દુકાનદારે આપણને એમ કે 10% ડિસ્કાઉન્ટથી આપવામાં આવશે તો આપણે 100 રૂપિયા પૂરા નહીં આપીએ એના 10% એટલે 10 રૂપિયા માઇનસ કરી નાખીએ એટલે 100માંથી 10 માઇનસ કરીએ એટલે આપણે 90 રૂપિયા જ આપવાના થાય 90માંથી 25 અને 25 અરજી મંજૂરીના બાદ કરીએ એટલે બાકીના વૈધા અહીંયા 100 રૂપિયા આવી રીતે 40 થયા 100 માઇનસ 10 માઇનસ 25 માઇનસ 25 આ 40 કેવી રીતે આવ્યા આ રકમ મેં ત્યાં સમજાવેલી છે કે 100 રૂપિયાનો ડિબેન્ચર હતો એમાં 10 વટાવ અરજીના 25 મંજૂરીના 25 અને બાકીની રકમ છેલ્લા આપતા વખતે બાકીના એટલે 40 હવે કંપનીએ કેટલા ડિબેન્ચર બહાર પાડેલા છે 5000 અને કંપનીને એની સામે અરજીઓ કેટલી મળેલી છે એ પણ 5000 એટલે નામંજૂર કરવાનો અહીંયા પોઈન્ટ આવશે નહીં નામંજૂરનો પોઈન્ટ આ દાખલામાં નથી એટલે અહીંયા સુધી આ રકમ હવે બાકીનું હજી કંઈક આપણને છેલ્લે કીધું છે એ શેના માટે છે ને શું છે એ આપણે એના ચર્ચા પછી કરીશું સૌથી પહેલાં તો આની આપણે જે આમનોંધ કરવી છે એ તૈયાર કરી લઈએ આમનોંધ નંબર 1 બેંક ખાતે ઉધાર 5000 ગુણાકારમાં 25 5000 ડિબેન્ચર 25 રૂપિયા અરજી વખતે ભરવાના છે
એટલે 5000 ડિબેન્ચર ઉપર અરજી વખતે 25 ભરે એટલે 1,25,000 રૂપિયા કંપનીને મળશે. 5000 ગુણાકાર 25, આ પહેલી આમદન માટેની વિગત કે બેંક ખાતે પૈસા મળે છે. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી સોરી ડિબેન્ચર અરજી ખાતે, પણ કેટલા ટકાના ડિબેન્ચર છે? 9% એ અહીંયા લખવાનું છે. તે 9% ડિબેન્ચર અરજી ખાતે. આગલા દાખલામાં આપણે શું શીખ્યા હતા? તો અહીંયા રકમ કમ્બાઇન્ડ આવતી હતી, બેમાં શું ડિફરન્સ છે? આજે એ વસ્તુ સાથે શીખવાની જ છે. અરજીના પૈસા જો ઇન્ડિવિજ્યુઅલ આપેલા હોય, એટલે કે આવી રીતે હપ્તા ન હોય અને એક સાથે બધી રકમ હોય, પૂરેપૂરી રકમ કંપની એક સાથે મંગાવતી હોય, તો આ જગ્યાએ અહીંયા જે અમે અરજી લખેલું છે ત્યાં આપણે આગલા દાખલામાં ત્યાં શું લખેલું હતું? આપણે અરજી અને મંજૂરી શું કામ સાથે બધી રકમ મંગાવતા હતા. જો પાર્ટ હોય, એકલા આપેલા હોય અરજીના, તો એકલા અરજી ખાતે લખવા પડશે. મંજૂરીના સાથે હોય તો અરજી અને મંજૂરી ખાતે. અહીંયા પહેલી આમનોંધ પૂરી બેંક ખાતે આટલી રકમ મળે છે એના માટેની. હવે આમનોંધ નંબર 2 શેની? કે અરજીમાંથી ડિબેન્ચર નામના ખાતામાં લઈ જવા માટેની આમનોંધ નંબર 2. 9% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 1,25,000 છે. આ રકમ જમા થઈ હતી અહીંયા ઉધાર. હજે એકવાર 13મી વખતે મેં આ પોઈન્ટ તમને કીધો તો ધ્યાનમાં રાખજો કે હપ્તાની રકમ જમા ઉધાર સરખી થવી જ જોઈએ. હપ્તાની રકમ જમા ઉધાર સરખી થવી જોઈએ. હવે તે 9% ડિબેન્ચર ખાતે તે 9% ડિબેન્ચર્સ ખાતે 1,25,000 આ બે આમનોંધ પૂરી. નોર્મલ બે આમનોંધ છે, એમાં બહુ કાંઈ ફેરફાર નથી. આપણા દાખલાની ખરેખર શરૂઆત થાય તો અહીંયા ત્રીજી આમનોંધથી થાય. શું કામ ત્રીજી આમનોંધથી? અને શું કામ આ વસ્તુ કહેવા માંગુ છું એ જે છે એ કે આપણા માટે દાખલાની અહેમિયત શું છે? તો કે આ નથી, આ તો નોર્મલ જે અત્યાર સુધી શીખાશે એ જ છે. અરજીના પૈસા આવ્યા એટલે બેંક ખાતે ઉધાર કર્યા, અરજી ખાતે જમા કર્યા, અરજી ખાતે ઉધારી ડિબેન્ચર નામના ખાતામાં જમા લઈ ગયા. નોર્મલ જે એમ હોય એમ જ છે. પણ આ વટાવ આવે તો વટાવ લખવો ક્યાં? ધારો કે આ વટાવ નામનો દાખલો આવ્યો છે તો વટાવનું શું કરશું? ક્યાં લખવો વટાવ? તો જો અહીંયાથી એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જ્યારે કોઈ જાતનો ઉલ્લેખ કરેલો ન હોય દાખલામાં કે વટાવ આ આમનોંધ વખતે એટલે કે આ અરજી વખતે ગણો કે મંજૂરી વખતે ગણો, આવો ઉલ્લેખ આવી સ્પષ્ટતા ન કરેલી હોય ત્યારે, જો આવું ક્યાંય આમાં આ દાખલામાં લખેલું નથી કે વટાવ મંજૂરી વખતે ગણવો, તો આવા ટાઈમે જે વટાવ છે એ મંજૂરી વખતે ગણવાનો છે. એટલે એનો શું નોંધ શું થાય એ જોઈ લઈએ હવે આપણે. તો જે ત્યાં વટાવ 10 રૂપિયા છે અને મંજૂરીની રકમ 25 રૂપિયા છે. હવે આમનોંધ નંબર 3 કરીએ. 9% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર 5000 ગુણ્યા 25 ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર અહીંયા કેટલા? 5000 ગુણાકાર 10 તે 9% ડિબેન્ચર ખાતે આમનોંધ થાય. પેલા આમનોંધ જોઈ લઈએ શું આમાં મેં લખેલું છે. 9% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર, બીજા જેવી ત્રીજી આમનોંધ કરી છે. અહીંયા અરજી છે એની બદલે અહીંયા મંજૂરી શબ્દ આવી ગયો. ફરીથી એકવાર નિયમ યાદ કરીએ, બીજા જેવી જ ત્રીજી આમનોંધ હોય, એક વસ્તુનો ફેરફાર થાય, અહીંયા અરજી હોય એની બદલે અહીંયા ત્રીજી આમનોંધમાં મંજૂરી શબ્દ આવી જાય. આ એક પેલો ધ્યાનમાં રાખવાનો મુદ્દો. બીજું, ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર કેટલા? 5000 ડિબેન્ચર છે, મંજૂરીના હપ્તાની રકમ 25 રૂપિયા છે. 5000 ગુણાકાર 25 1,25,000 આ પહેલી રકમ આપણે લખી. બીજી, મેં અહીંયા આ શબ્દ વધારાનો તમારા માટે આવ્યો કે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, વટાવ ઉધાર શું કામ? તો આનો આનું ઓપોઝિટ વસ્તુ આપણી શું છે? પ્રીમિયમ. વટાવની ઓપોઝિટ વસ્તુ પ્રીમિયમ.
કે કંપની જ્યારે મૂળ રકમથી વધારેમાં જ્યારે ડિબેન્ચર બહાર પાડે ને 100+ તો એને પ્રીમિયમ કહેવાય ને 100 થી ઓછામાં બહાર પાડે તો શું કહેવાય બટાવ બટાવ નુકસાન છે એટલે ઉધાર આવ્યો પ્રીમિયમ ફાયદો છે એટલે જમા આવે છે બેમાં શું ડિફરન્સ છે એ મગજમાં રાખજો બટાવ છે એ શું છે નુકસાન છે તેથી નુકસાન હંમેશા ઉધાર હોય પ્રીમિયમ શું છે નફો છે એટલે એ જમા આવે છે એટલે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 50,000 અને તે ડિબેન્ચર ખાતે 1,75,000 હવે આની રકમ સમજી લઈએ કે પેલા તો ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર 5,000 ગુણાકાર 25 કર્યા એટલે 1,25,000 વટાવના ઉધાર કર્યા 10 જો નોર્મલી ડિબેન્ચરના દાખલામાં વટાવની આમ નોંધ આવે તો ક્યાં આવે તો એક એવો નિયમ છે કે બીજી અથવા ત્રીજી બેમાંથી એક આમ નોંધમાં આવી શકે બેમાંથી એકમાં પ્રીમિયમ હોય તો કોઈ પણ માં આવી શકે બેમાં આવે ત્રણમાં આવે પાંચમાં આવે ગમે તેમાં આવી શકે પણ ડિબેન્ચરમાં એવું કહી શકાય કે બીજી અથવા ત્રીજી બેમાંથી એકમાં આવશે બેમાં સાથે નહીં જો એ લોકોએ સ્પષ્ટતા કરેલી હોય કે વટાવ અરજી વખતે એટલે કે અહીંયા ગણવો તો આપણે બીજી આમનોંધમાં આ ઉધાર કરતા વટાવ જે અહીંયા ઉધાર કરેલો છે એ આપણે અહીંયા બીજી આમનોંધમાં કરત પણ કોઈ સ્પષ્ટતા નથી તો ડિફોલ્ટ એવો રૂલ્સ છે કે જો કોઈ સ્પષ્ટતા ન હોય તો તમારે ત્યાં વટાવ મંજૂરી વખતે એટલે કે ત્રીજી આમનોંધ વખતે લખવાનો છે હવે આ મંજૂરીની આમનોંધ થઈ ગઈ હવે ચોથી આમનોંધ કરી દઈએ કે બેંક દ્વારા આ પૈસા મળે એના માટે બેંક ખાતે ઉધાર 1,25,000 હવે મેં 1,25,000 શું કામ લખ્યા આમાં 1 ને 75 હતા 1 50 હતા 1 ને 25 હતા તો ફરીથી એક વાર કહું છું જો મેં તેર મૂડી વખતે એક નિયમ કીધો તો દર વખતે કહેતો રહું છું જે ફાયદા વાળો જ નિયમ છે બેંક ખાતે ઉધાર 1,25,000 તે 9% ડિબેન્ચર મંજૂરી ખાતે 1,25,000 નિયમ મેં શું કીધો તો કે હપ્તાની રકમ જમા ઉધાર સરખી જ થાય ક્યારે ફરે નહીં ત્રીજી આમનોંધમાં મંજૂરી ખાતે ઉધાર કેટલા છે જોવો જઈ ત્રીજી આમનોંધમાં મંજૂરી ખાતે ઉધાર 1,25,000 હતા તો ચોથી આમનોંધમાં જમા એક્ઝેક્ટ એટલા જ આવે એમાં કન્ફ્યુઝન ન રહેવું જોઈએ આ વસ્તુને ધ્યાનમાં રાખીએ તો કન્ફ્યુઝન ન થાય કે અમારે અહીંયા ચોથી આમનોંધમાં 1 ને 75 લેવાના કે 1 ને 25 લેવાના જો આપણને નિયમ ખબર હોય કે મંજૂરી એટલે કે હપ્તાની રકમ જમા ઉધાર સરખી જ થાય તો ત્રીજી આમનોંધમાં મંજૂરી ખાતે ઉધાર હોય તો ચોથી આમનોંધમાં મંજૂરી ખાતે 1 ને 25 જ જમા હોય એટલે નિયમ જે બેઝ છે એ થોડા ધ્યાનમાં રાખવા જ પડશે દાખલાઓ સહેલા થઈ જાય અને કહીને બેઝ આવું શું કામ થયું કે 1 ને 75 આવ્યા એવું શું કામ થયું તો એટલા માટે કે જો ડિબેન્ચર હોલ્ડરે મંજૂરીના જ 25 ભરવાના છે તો 5,000 ગુણાકાર 25 કરો એટલે બેંક ખાતે આપણને રકમ મળશે ને એ 1,25,000 જ મળશે બેંક ખાતે જે ઉધાર કરેલા છે ચોથી અમનમાં 1,25,000 એટલા માટે કે આપણને એટલા જ મળશે કોઈ વટાવને આપણને થોડા ના આપશે મેં હમણાં જ એક એક્ઝામ્પલ આપેલું હતું કોઈ દુકાનદાર પાસે આપણે કોઈ વસ્તુ લેવા ગયા 10% ડિસ્કાઉન્ટ હતું 100 રૂપિયાની વસ્તુમાં તો આપણે એને 90 જ આપશું એ માંગશે તો એ 10 ઓછા જ આપીને નેને એમ જ કહેશો 10% ઓછા એટલે 10 રૂપિયા ઓછા મારે તમને આપવાના છે અહીંયા ડિબેન્ચર હોલ્ડર આપણને 25 આપશે 35 ન આપે એટલા માટે ત્યાં બેંક ખાતે ઉધાર 5,000 ગુણાકાર 25 છે આ આમનોંધ નંબર 4 હવે હપ્તા માટે પૂછ્યા હપ્તાની આમનોંધ કરવી છે હપ્તાની માટેની આમનોંધમાં શું છે 40 રૂપિયાનો હપ્તો છે આમનોંધ નંબર 5 પહેલી વસ્તુ તો એ ધ્યાનમાં રાખીએ ક્યાંય બાકી હપ્તો આપેલો છે કે નહીં તો જોઈ લઈએ આમાં રકમમાં ક્યાંય બાકી હપ્તો આપણને આપેલો નથી એટલે કે પૂરેપૂરા બધા ઉપર પૈસા મળી જાય છે એટલે આમનોંધ નંબર 5 નોર્મલ જેમ કરતા હોય તેમ જ 9% ડિબેન્ચર છેલ્લા હપ્તા ખાતે ઉધાર કેટલા ઉધાર કરવાના 5,000 ડિબેન્ચર 40 રૂપિયા
5000 डिबेंचर नी संख्या छे 40 रुपया डिबेंचर ना हप्ता ना छे छेला हप्ता ना 40 जोवा त्या 2 लाख ते 9% ना डिबेंचर खाते 2 लाख अमनोद नंबर 5 नॉर्मल कोई पण जातना फेरफार वगर नहीं नामा कोई जातनो फेरफार नथी नौ टका ना डिबेंचर खाते अपने जमा लिखा 2 लाख हप्ता खाते उधार करा हवे आ हप्ता नी रकम बैंक द्वारा मळे एना माटे नी छठी आमनोद आमनोद नंबर 6 के हप्ता ना पैसा मळे एना माटे बैंक खाते उधार ते 9% ना डिबेंचर खाते तो आमनोद मां कोई जातनी गणतरी आ प्रकार नी दर्शावानी जरूर नथी એટલા માટે નથી કે અહીંયા નથી બાકી હપ્તો કોઈ પણ જાતનો રકમમાં ફેરફાર નથી આ 2 લાખ ઉધાર છે એ 2 લાખ અહીંયા લખવાના છે ફેરફાર ન હોવાથી અહીંયા ગણતરી તમારે દર્શાવવાની જરૂર નથી હવે આ વસ્તુ ભૂલાવી ન જોઈએ એટલા માટે આપણે રાઉન્ડ કરીએ છીએ દાખલાની રકમ લખતી વખતે રાઉન્ડ એટલા માટે છે કે આ ગણતરીમાં ક્યાંય નહીં આવે 9% પણ દરેક વખતે આપણે આ લખવાનું થાય છે આ આમનોંધ 6 સુધી તો આ દાખલામાં 6 નહીં પણ હજી એક 7 અને 8 આમનોંધ તમારી પાસે ટેક્સ્ટ બુક છે જ એટલે એમાં આન્સરમાં તમે જોઈ શકો છો 7 અને 8 આ બે આમનોંધ હજી આપણે કરવાની છે તેના માટેની છે તો હવે રકમમાં વાંચીએ જેના આધારે એ વસ્તુ આપણને ખ્યાલ આવી શકે આમનોંધ નંબર 7 અને 8 તેના માટે કરેલી છે આ લોકોએ જો રકમમાં હું વાંચું છું તમે પણ ધ્યાન આપજો ત્યાં છેલ્લે ક્યાંક એવું કીધું છે કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ રૂપિયા 16000 થયો છે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ 16000 અંડરલાઈન કરજો હવે કંપનીએ જ્યારે આ ડિબેન્ચર બહાર પાડ્યા ત્યારે કંપનીને એડવર્ટાઇઝમેન્ટ કરવી પડી હશે ફોર્મ ડિસ્પેચ કરવા પડ્યા હશે પછી બધા પાસેથી કલેક્ટ કરવા પડ્યા હશે બેંકમાં આની પ્રોસેસ કરાવડાવવી પડેલી હશે આ બધા માટે બેંકને ખર્ચ થયો હશે એ ખર્ચ સોરી કંપનીને થયો હશે એ ખર્ચ કેટલો થયો 16000 રૂપિયા આ કંપનીને ખર્ચના થયા એક આ પોઈન્ટ આપણા માટે કામ બીજું છેલ્લે જોવું એવું લખવામાં આવેલું છે ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે અને ડિબેન્ચર વટાવ ખાતે જે રકમ છે એ જોવો જોઈએ તમારી પાસે આમનોંધ નંબર 3 એમાં ડિબેન્ચર વટાવ ખાતે રકમ આપવામાં આવેલી છે 50000 જો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 50000 તમારી ત્રીજી આમનોંધમાં એનું કહેવા માંગે છે આ લોકો કે જે ડિબેન્ચર વટાવ ખાતે રકમ છે એટલે કે 50000 છે તે દર વર્ષે તેનો 1/5 ભાગ નફા નુકસાનના પત્રકમાં લઈ જઈને માંડી વાળવાનો છે અહીંયા કેવા શું માંગે છે આ લોકો વટાવ વસ્તુ શું છે હવે નુકસાન છે નુકસાનનું ચાલો આ ડિબેન્ચર બહાર પાડતા કંપનીને 50000 રૂપિયાનું નુકસાન થયું તો નુકસાનનું કરશે શું કંપની કે દર વર્ષે માંડી વાળશે માંડી વાળવું એટલે શું જે કોઈ ખર્ચ થયા હોય ને એ આપણે એક વાર્ષિક હિસાબ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ અને કંપનીના વાર્ષિક હિસાબ આવા બે વાર્ષિક હિસાબો અલગ અલગ બનાવાતા હોય છે આ એન્યુઅલ એકાઉન્ટ કહેવાય છે જેને એ એન્યુઅલ એકાઉન્ટમાં તમે કંપનીના વાર્ષિક હિસાબ શીખી ગયા છો એમાં નફા નુકસાનનું પત્રક અને પાકું સર્વેયું બે ખાતાઓ આવે છે હવે અહીંયા નફા નુકસાનના પત્રકમાં શું આવે છે જનરલી એનો બેઝ તમને પારસ સરે સમજાવેલો હશે અધરવાઇઝ હું અહીંયા વાત કરું છું તો થોડું ધ્યાન આપજો કે કંપની જ્યારે કોઈ પણ ખર્ચ હોય તો એ કોઈ પણ જગ્યાએ લખી નથી શકાતો એટલે કે ખર્ચ છે પાકા સરવૈયામાં લખી નાખીએ કે ત્યાં લખીએ કે બીજા કોઈ એકાઉન્ટમાં લખીએ એવું નહીં
એના પ્રોપર એકાઉન્ટ બનાવેલા છે બધી વિગતોના. તો ખર્ચ અને આવક માટે, આવક અને ખર્ચ માટે સ્પેશિયલ એકાઉન્ટ, એક ખાતું બનાવવામાં આવે. ઈ કયું ખાતું? તો ઈ આ નફા નુકસાન નું ખાતું, અને અહીંયા જેને આપણે પત્રક કહેવાય છે, નફા નુકસાન નું પત્રક. ખાતું ને પત્રક બે સેમ. તો કંપની શું કરે છે કે દર વર્ષે જે આવક થયું હોય, આવક અને દર વર્ષે જે ખર્ચ થયો હોય, એ નફા નુકસાનના પત્રકમાં લઈ જાય અને ત્યાંથી એ પોતાનો ખર્ચ નુકસાન છે એ ઘટાડી દે. એટલે ધારો કે આપણી પેઢીમાં, એટલે કે આ કંપનીમાં 50,000 નું વટાવ નામનું નુકસાન છે, એનું શું કરવું? તો કે 50,000 જો એક સાથે લખવામાં આવે તો કંપનીને પહેલા જ વર્ષે 50,000 નું નુકસાન જાય. એની બદલે કંપનીએ શું ડિસાઈડ કર્યું? તો કે એના 5 હપ્તાઓ કર નાખીએ. 5 હપ્તા એટલે 1/5 ભાગ કીધું છે જો ત્યાં, એટલે 1/5 ભાગ એટલે 5 ભાગ કર્યો ચાલો ને, 50,000 ગુણાકાર 1/5 એટલે 10,000 રૂપિયા થયા. તો કે કંપનીએ એવું નક્કી કર્યું કે દર વર્ષે 10,000 રૂપિયા આપણે આ નુકસાનના આપણામાંથી, આપણા ખર્ચમાંથી, આપણા નુકસાનમાંથી ઘટાડતા જાવ છે. એના માટે એ શું કરશે? તો કે આવી રકમ નફા નુકસાનના પત્રક નામના ખાતામાં લઈ જશે. કેટલી લઈ જશે? તો પૂરેપૂરી 50,000 નહીં, પણ એના બદલે કેટલી લઈ જશે? 1/5 ભાગ. 50,000 નો 1/5 ભાગ એટલે કેટલા થાય? 10,000. હવે 10,000 માટેની આ બે આમ નોંધ છે. હું તમારી ટેક્સ્ટબુકમાં જ આમ નોંધ સમજાવી દઉં છું, એટલે આપણે લખવાની જરૂર અહીંયા નથી બોર્ડ ઉપર. આમ નોંધ નંબર 7 પહોંચી જાઓ, તમારી સામે તમે ટેક્સ્ટબુક રાખજો, પેજ નંબર 78 નંબરના પેજ ઉપર આમ નોંધ નંબર 7, ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે ઉધાર 16,000, તે બેંક ખાતે જમા 16,000. હવે પેલી વાત એ કે ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે ઉધાર 16,000 કર્યા છે, તો તેના કર્યા છે. તો ત્યાં રકમમાં આપેલું હતું કે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે કંપનીને 16,000 રૂપિયાનો ખર્ચ થાય છે બહાર પાડવા માટેનો. એટલે અને ખર્ચ છે એટલે હંમેશા એનું ખાતું ઉધાર હોય, તો આ અકાઉન્ટનો બેઝ છે. 11મા ધોરણમાં રહી ગયું હોય આ બધું તો અત્યારે શીખજો. એકચ્યુઅલી આપણે સામે નથી, નહીતર હું અહીંયા આ બધી વસ્તુનો બેઝ ક્લિયર 100% કરાવડાવી લે, પણ પોસિબલ હશે વિડીયોમાં અહીંયા આપવાની ટ્રાય કરી. કે ખર્ચ હંમેશા ઉધાર હોય, આવક હંમેશા જમા હોય. એટલે ખર્ચ કે નુકસાન આવે તો ઉધાર સાઈડ જ હશે, એ યાદ રાખજો. એટલે બહાર પાડવાના ખર્ચ ખાતે ઉધાર અને બેંક ખાતે જમા શું કામ આવ્યા? એ એટલા માટે કે જ્યારે આપણે આ 16,000 રૂપિયા બહાર પાડવાનો ખર્ચ થયો ત્યારે આપણી બેંકમાંથી ગયા હશે, પૈસા આપ્યા હશે, ચૂકવ્યા હશે, આપણને મળ્યા નથી, ચૂકવ્યા છે. બહાર પાડવાનો ખર્ચ થયો એટલે અલગ અલગ જગ્યાએ આપણે પૈસા આપવાના થયા હશે, તો આપણા બેંકમાંથી આ પૈસા ગયા છે. ફરીથી એકવાર, ઓલવેઝ કામમાં આવે એવો નિયમ, જ્યાં સુધી એકાઉન્ટ ભણો ત્યાં સુધી કામમાં આવે એવો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા, આવે તો ઉધાર, જાય તો જમા. આ નિયમ પરમેનન્ટલી યાદ રાખજો કે રોકડ અથવા બેંકમાં પૈસા આવે તો ઉધાર સાઈડ લખવાના હોય છે, જાય તો જમા બાજુ લખવાના હોય છે. એટલે અહીંયા આપણી પાસેથી 16,000 રૂપિયા જાય છે, તેથી જમા બાજુ 16,000 આપણે લખવાના થયા. આ પહેલી વિગત કે 16,000 નું શું કરવું પડ્યું? જાય છે તેથી બેંક ખાતે જમા લખ્યા. હવે મહત્વની ને 8મી આમ નોંધ, નફા નુકસાનના પત્રક ખાતે ઉધાર 13,200. આ 13,200 ને ભૂલી જઈએ આપણે, પેલા જમા થઈ જોઈ લઈએ. તે ડિબેન્ચર વટાવ ખાતે 10,000, તે નીચે આપેલું છે ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે 3200. આ બે સેના આપેલા છે. 10,000 ક્યાંથી આવ્યા? તો કે કુલ વટાવ 50,000 આપણી કંપનીમાં હતો, એના 1/5 એટલે 50,000 ના 1/5 કેલ્ક્યુલેટર સાથે રાખીને એનો હિસાબ કરો. 50,000 ગુણાકાર 1/5, 10,000 રકમ આવે છે. એટલા માટે 1/5 એટલે 10,000 રૂપિયા વટાવના, પછી બહાર પાડવાના ખર્ચ ખાતે. તો 16,000 ના પણ 1/5 કરીએ, 16,000 ગુણાકાર 1/5, 3200. હવે આ બે રકમ જમા અહીંયા શું કામ આવી અને નફા નુકસાનના પત્રક ખાતે ઉધાર શું કામ?
नफा नुकसान ना पत्रक खाते उधार एटला माटे के अहींया आपड़ा कोई पण खर्च नुकसान होय ने ई वर्ष ना अंते वार्षिक हिसाब छे ने ई वर्ष ना अंते होय छे। वर्ष ना अंते बधा खर्च नफा नुकसान मां उधार करवामां आवे, बधी आवक होय जमा करवामां आवे। एटले आपड़ा माटे आ बे खर्च उधार छे, तो आ बे खर्च नुं करवुं शुं हवे? आ बे खाता ઝીરો કરવાના હોય વર્ષ ના અંતે। તો આમાંથી જે રકમ કીધી છે આપણને એક પંચમાંશ એટલે કે 10,000 અને 3200 બે આપણે નફા નુકસાનના પત્રકમાં લઈ જવાની છે। લઈ જવાની છે એટલે કઈ બાજુ લઈ જવી પડે? તો કે ઉધાર બાજુ। એટલે નફા નુકસાનના પત્રક ખાતે ઉધાર કર્યા કેટલા? 13,200 જમા સેના છે? તો કે ડિબેન્ચર વટાવના 50,000ના એક પંચમાંશ ભાગ 10,000 એટલે વટાવ જમા થયો। હવે તમે જોઈ શકાશે કે ત્રીજી આમદનમાં વટાવ ઉધાર હતો, અહીંયા જમા સુકામાં આવ્યો એટલા માટે કે વટાવના ખાતામાં 50,000 ઉધાર છે ક્યાં? ત્રીજી આમદનમાં। હવે એ રકમ આપણે માંડી વાળવી છે એટલે કે ત્યાં એ 50,000ની રકમને ઝીરો કરી દેવી છે। તો ઝીરો કરવી હોય તો શું કરવું પડે? 50,000 જમા લખવા પડે। જમા લખીએ તો બે બાજુ ઇક્વલ થઈ જાય, ઇક્વલ થઈ જાય એટલે એકાઉન્ટ ક્લોઝ થઈ જાય, ઝીરો થઈ જાય, સરભર થઈ જાય। પણ આ દાખલામાં એક સાથે 50,000 કંપનીએ નથી કીધા તો પ્રોબ્લેમ થાય। એની બદલે અહીંયા કંપનીએ શું કર્યું? તો કે 50,000 જે છે એના એક પંચમાંશ ભાગી કે લઈ જાઓ તમે। એક પંચમાંશ એટલે 10,000 રૂપિયા એમાંથી ઓછા કરી નાખો। એટલે ત્યાં વટા ઉધાર હતો એમાંથી ઓછા કરવા હોય તો શું કરવાનું? ફરીથી એકવાર એમાં ઇરેઝર નથી એકાઉન્ટમાં, આપણી પાસે ઇરેઝર નથી તો 50 ના 40 કરવા હોય તો શું કરવું પડે? જે ઉધાર છે ત્યાં ઘટાડવા હોય તો જમા બાજુ લખી નાખો 10,000 એટલે ઘટી ગયા। એટલે આપણે અહીંયા ડિબેન્ચર વટાવ ખાતે જમા લખવાનું કારણ શું છે? તો કે ત્યાંથી ઉધાર સાઈડની રકમ આપણે ઓછી કરવી છે એટલે ત્યાં 10,000 આપણે જમા લખવાના હોય છે। એટલે કોઈ પણ ખર્ચના ખાતાની આ જ પ્રોસેસ હોય છે। આ એકાઉન્ટનો બેઝ છે, શીખવાની આ કોશિશ કરજો। અધરવાઇઝ અહીંયાથી આગળ જઈને આપણને બીજું નથી આવડવાનું, શું કામ? આપણો બેઝ ક્લિયર નથી, ઘણી બધી વાર નથી હોતો। એટલે આ તૈયાર કરજો કે એકાઉન્ટમાં ઇરેઝર નથી, કોઈ કરેક્શન કરવું હોય તો ઓપોઝિટ સાઈડ વિરુદ્ધ બાજુએ એની નોંધ કરવાની હોય છે। એકા 3200 વટાવ ખાતે, સોરી વટાવ ખાતે 10,000 લેખા ડિબેન્ચર બહાર પાડવાના ખર્ચ ખાતે 3200 એ પણ માની વળવાના છે। જે 7મી આમદનમાં 16,000 ઉધાર છે, 16,000 પૂરા નહીં પણ આનો પણ એક પંચમાંશ ભાગ આપણે માંડી વાળવો હશે। તો એક પંચમાંશ ભાગ એટલે કેટલા થયા? 3200। મેં હમણાં સમજાવેલું છે કે ઉધાર સાઈડની રકમ કોઈ માંડી વાળવી હોય તો શું કરવું પડે? એ રકમ જમા બાજુ આપણે લઈ જવાની થાય, જમા બાજુ લઈ જવી છે કારણ કે 16,000 ઉધારમાંથી ઓછા કરવા છે, ઇરેઝર નથી। 16,000માંથી 3200 માઇનસ કરીને ફરીથી નથી લખી શકાતા, એની બદલે શું કરવાનું થયું આપણે? તો કે 3200 એમ એ જ ખાતામાં જમા લખી નાખ્યું, એ જ ખાતે ઉધાર હતા 7મી આમદનમાં, એમાં 3200 આપણે 8મી આમદનમાં જમા લખી નાખ્યા તો ત્યાં એ રકમ ઓટોમેટિકલી ઘટી ગઈ। આ 7મી અને 8મી આમનોંધ અને આમનોંધ નંબર 3 બે વાર રિફર કરજો। આ દાખલો પૂછાવાની શક્યતા વાળો છે, આમનોંધ ભલે 8 થાય પણ દાખલો સહેલો હોવાથી આની પોસિબિલિટી હોય છે। ખાસ દાખલો પૂછાવાનું કારણ એકમાત્ર એ કે આમાં બે વિગત એવી આપણને આપેલી છે કે બહાર પાડવાનો ખર્ચ અને એક વટાવ, આ બે માંડી વાળવા માટે થઈ અને આ દાખલો આપણને આપેલો છે। તો અહીંયા આ દાખલો આપણે પૂરો થઈ જાય છે। 8 આમનોંધ કામની એવી, 3જી આમનોંધ જે તમારી પાસે હજી બોર્ડ ઉપર છે, મંજૂરી ઉધાર, વટાવ ઉધાર, તે ડિબેન્ચર ખાતે જમા, એક આમનોંધ નંબર 7-8 મેં તમને અહીંયા ટેક્સ્ટ બુકમાં સમજાવેલી છે, 7મી અને 8મી, 7મી બહાર પાડવાની જે ખર્ચ થયો છે એના માટેની અને 8મી સેના માટેની બહાર પાડવાનો ખર્ચ અને વટાવ, આ બે વિગત માંડી વાળવા માટેની। તો અહીંયા સુધી આ દાખલો આપણે રાખીએ। સેમ આવો જ એક દાખલો છે આના પછીના વિડીયોમાં, એ આપણે ગણવાનો છે। એટલે આ એક દાખલો માઇન્ડમાં સેટ કરી રાખજો, એમાં 7મી અને 8મી આમનોંધ ખાસ ધ્યાનમાં રાખવાની છે।